चलो गुड मर्निङ स्टुडेन्ट्स थियरीना लेक्चर गुगल मिटमा कम्प्लिट डिविडन्ड नीतिना કર્યા પછી હવે સમ ડિવિડન્ડ નીતિના શરૂ કરું છું એમાં પહેલો વોલ્ટર અભિગમ શરૂ કરું છું વોલ્ટર ને ગોર્ડન બે મોડેલ આપણે ભણવાના છે એમાં વોલ્ટર અભિગમ છે એ પહેલા શરૂ કરું વોલ્ટર અભિગમનું સૂત્ર તમને થિયરીમાં ઓલરેડી સમજાવી દીધેલું છે આ રીતે સૂત્ર છે બુકમાં તમને ખ્યાલ છે આ આર અપોન કે છે એ અહીંયા આગળ હતો પહેલા પહેલી પણ મૂકી શકો આર અપોન કે અને પાછળ પણ મૂકી શકશો કોઈ રીતે વાંધો નથી બંને સૂત્ર સરખા જ થશે એમાં ડી બરાબર શું થાય છે શેર દીઠ ડિવિડન્ડ અને ઈ બરાબર શેર દીઠ કમાણ ખાસ ધ્યાન રાખજો એ બંને રકમમાં લેવાનું છે એટલા માટે ત્યાં આગળ સ્પેસિફાઈ મેં કરેલું છે શેર દીઠ ડિવિડન્ડ રકમમાં લેવાનું છે અને શેર દીઠ કમાણી પણ રકમમાં લેવાનું છે આ આંતરિક વળતરનો દર પણ આપેલું હોય અથવા રોકાણ પર વળતરનો દર કોઈ પણ શબ્દ વાપરેલો હોય એ આર લેવાનું છે કંપની પોતાના રોકાણ ઉપર આટલા ટકા દરથી વળતર મેળવે છે એવો શબ્દ વાપરેલો હોય તો એ આરની કિંમત તમારે સમજવાની અને કે બરાબર મૂડી પડતર અથવા મૂડીકરણનો દર આ બંને છે આર અને કે એ દર એટલે કે એ હંમેશા ટકામાં આવશે ટકામાં આવે એટલે શું થાય ભાગ્યા 100 કરીને તમારે એની વેલ્યુ મૂકવી પડે એટલે આર એટલે આંતરિક વળતરનો દર દાખલા તરીકે તમને 8% આપ્યો હોય તો 8/100 કરો એટલે 0.08 એની વેલ્યુ મૂકવાની રહે એ જ રીતે મૂડી પડતર અથવા મૂડીકરણનો દર છે એ 12% તમને આપ્યો હોય તો 12/100 કરો એટલે 0.12 તમારે મૂકવાના રહે એ બંને રકમ તમારે દરની અંદર ફેરવવી પડશે શેર દીઠ કમાણી તમને સીધી રકમમાં આપી દીધેલી હશે એટલે એ તમારે સીધી રકમમાં મૂકી દેવાની શેર દીઠ ડિવિડન્ડ કોઈક વખત રકમમાં આપેલું હશે કોઈક વખત દરની અંદર તમને આપેલું હશે જો દરની અંદર આપેલું હોય તો શેર દીઠ કમાણીના એટલા દર લઈને તમારે ડિવિડન્ડની રકમ છે એ મૂકવાની રહેશે રકમ 6 દાખલાની તમને વોલ્ટર અભિગમની ઓલરેડી ગઈકાલે ટેલિગ્રામમાં મૂકી દીધેલી છે પહેલો દાખલો જોઈએ કંપનીની શેર દીઠ કમાણી 5 રૂપિયા મૂડીકરણનો દર 10% પોતાના રોકાણ પર 12% વળતર મેળવે છે જો શેર દીઠ ડિવિડન્ડ શૂન્ય હોય તો વોલ્ટર અભિગમ મુજબ શેરનું બજાર મૂલ્ય શોધો શેર દીઠ કમાણી 5 રૂપિયા છે મૂડીકરણનો દર 10% છે અને રોકાણ પર વળતર એટલે કે આંતરિક વળતરનો દર છે એ 12% તમને આપેલો છે શેર દીઠ ડિવિડન્ડ આપેલું નથી એટલે કે શૂન્ય દર ડિવિડન્ડ દીઠ લેવાનો છે હવે ત્યાં આગળ પી બરાબર તમે મૂકવા જાઓ તો ડિવિડન્ડની રકમ 0 થશે પ્લસ શેર દીઠ કમાણી કેટલી આપેલી છે 5 રૂપિયા આર એટલે આંતરિક વળતરનો દર તમને કેટલો આપેલો છે 12% આપેલું છે 12%માં મેં તમને શું કીધું 0.12 કરવું પડે ભાગ્યા કે કે એટલે મૂડી પડતર અથવા મૂડીકરણનો દર તમને 12% આપેલો છે 10% એટલે 0.10 ભાગ્યા કે એટલે ફરી વખત 0.10 0 પ્લસ 5 - 0 એટલે 5 અને 0.12/0.10 તમે કરો એટલે 1.2/0.10 0 પ્લસ ખાસ ધ્યાન રાખજો ઝીરોને આની હારે એડ કરતા નહીં ડિવિડન્ડની રકમને આની સાથે એડ ન કરાય આ બે રકમ ગુણાકારમાં છે એટલે પહેલાં 1.2/5 કરવું પડે અને પછી એમાં ડિવિડન્ડની રકમ ઉમેરવી પડે 1.2/5 કરો એટલે 6/0.10 એટલે 60 રૂપિયા શેરનું બજાર મૂલ્ય એટલે પી બરાબર તમારે આવ્યું બજાર મૂલ્યની રકમ 60 રૂપિયા તમને મળે સમજાઈ ગયું એક્ઝામની અંદર 14 માર્કમાં આવા જ દાખલા પૂછાશે પણ ત્યાં આગળ શેર દીઠ ડિવિડન્ડ આંતરિક વળતરનો દર અથવા મૂડીકરણ કે મૂડી પડતરનો દર આ ત્રણમાંથી એક દર છે ને એક કરતાં વધારે આપેલા હશે એટલે અહીંયા આગળ તમે જે 0 લીધું છે એ અહીંયા આગળ 12% લીધું છે અહીંયા આગળ 10% લીધું છે એ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ
એક કરતાં વધારે વખત આપેલી હશે, 4 થી 5 વખત. એટલે આની આ ગણતરી તમારે 4 થી 5 વખત દેખાડવી પડે. સૂત્ર ઉપર એક જ વખત મૂકવાનું અને ગણતરી 4 થી 5 વખત આની આ જે છે એ વિકલ્પ આપીને જે રીતે આપણે પ્રીમિયમથી વટાવથી એ રીતે કરતા હતા એ રીતે ગણતરી અલગથી દર્શાવવાની રહે. આમાં એક જ વિકલ્પ છે એટલે વધારે ગણતરી નહીં આવે. બીજો દાખલો, એક કંપનીની શેર દીઠ કમાણી 10 રૂપિયા છે, મૂડીકરણનો દર 10% છે. જો આંતરિક વળતરનો દર 8%, 10% અને 15% હોય તો વળતર અભિગમ મુજબ શેરનું બજાર મૂલ્ય શોધો. શેર દીઠ કમાણી એટલે કે ઈ આપી દીધું, મૂડીકરણનો દર અથવા મૂડી પડતરનો દર એટલે કેની રકમ આપી દીધી, અને આંતરિક વળતરના દરમાં 3 વિકલ્પ આપ્યા, 8%, 10% અને 15%, એટલે કે આરના 3 વિકલ્પ તમને આપ્યા. ડી એટલે કે ડિવિડન્ડની રકમ કે દર અંગે કોઈ સ્પષ્ટતા નથી, એટલે ડિવિડન્ડ પાછું તમે જેમ પહેલા દાખલામાં 0 લીધું તો એમ 0 લઈ લેવાનું રહેશે. જો ડિવિડન્ડ અંગે કોઈ સ્પષ્ટતા ન હોય તો ડિવિડન્ડનો દર કે ડિવિડન્ડની રકમ 0 લઈ લેવાની તમારે. હવે એમાં તમને કહેતો તો એ રીતે 3 વિકલ્પ આપ્યા છે, એટલે પહેલો વિકલ્પ એ, જો આંતરિક વળતરનો દર 8% હોય, આ રીતે 3 વિકલ્પ તમારે ગણવા પડે ને ઉપર હેડિંગ જે છે એ લખવાનું પડે, લખવું પડે કે કેટલા દરથી તમે કઈ રકમની ગણતરી કરો છો. સૂત્ર 3-3 વખત મૂકવાની જરૂર નથી. પી બરાબર ડિવિડન્ડ આપેલું નથી એટલે ડિવિડન્ડ 0 પ્લસ શેર દીઠ કમાણી કેટલી આપેલી છે 10 રૂપિયા, માઇનસ ડી એટલે 0 ડિવિડન્ડની રકમ, આર એટલે આંતરિક વળતરનો દર. આંતરિક વળતરનો દર અહીંયા આગળ કેટલો લીધો તમે, 8, એટલે કેટલું થાય, 8/100 કરો એટલે 0.08/0.10/0.10 એટલે 0 + 10.08/0.10 તમે કરો એટલે 0.8 આવે. .8 × 10 એટલે 8, એટલે 0 + 8/0.10 એટલે 80 રૂપિયા તમારું બજાર મૂલ્ય આવ્યું. 8% આંતરિક વળતરનો દર હોય તો બજાર મૂલ્યની રકમ 80 રૂપિયા થાય છે. હવે બી વિકલ્પ, જ્યારે આંતરિક વળતર દર 10% હોય, આંતરિક વળતરનો દર 10% હોય, ભરશે કઈ રકમ, આ એક જ રકમ ભરશે, બાકીની બધી રકમ એમને એમ રહેશે, કારણ કે ડિવિડન્ડ એમને એમ છે, શેર દીઠ કમાણી એમને એમ રહે છે, બીજા કોઈની અંદર ફેરફાર થતો નથી, એટલે 0 + 10 - 0 અહીંયા 0.08ની જગ્યાએ શું થઈ જાય 10% છે, એટલે 0.10/0.10 નીચે 0.10 0 + 10 અહીંયા 1 નીચે 0.10 એટલે શું થાય 10 ની નીચે 0.10 એટલે 100 રૂપિયા તમારું બજાર મૂલ્ય આવ્યું. 80 રૂપિયા બજાર મૂલ્ય 8% દરે હતું, 10% જો આંતરિક વળતરનો દર થાય તો 100 રૂપિયા એનું બજાર મૂલ્ય તમને મળે છે. બે વિકલ્પની ગણતરી કરી. હવે ત્રીજો વિકલ્પ, જો આંતરિક વળતર દર 15% હોય, P0 બરાબર ડિવિડન્ડની રકમ એમને 0 + 10 રૂપિયા શેર દીઠ કમાણી એમને, ફેરફાર ક્યાં થયો, અહીંયા આગળ 8% હતું એટલે 0.08, અહીંયા આગળ 10% હતું એટલે 0.10,
અહીંયા આગળ 15% થાય છે એટલે 0.15 ભાગ્યા 0.10 છેદમાં 0.10 એટલે 0 + 10 0.15 / 0.10 એટલે 1.5 / 0.10 એટલે 1.5 × 10 તમે કરો એટલે 15 થાય એટલે 150 રૂપિયા તમારા ત્રીજા વિકલ્પની અંદર આવે. આંતરિક વળતરનો દર જો 15% હોય તો 150 રૂપિયા તમારું બજાર મૂલ્ય થાય છે. ત્રીજા દાખલા ઉપર જઈએ. વિરાટ કંપની લિમિટેડ વાળામાં વિરાટ કંપની લિમિટેડની શેર દીઠ કમાણી 10 રૂપિયા છે, શેર દીઠ ડિવિડન્ડ 6 રૂપિયા છે. ડિવિડન્ડની રકમ જુઓ, અહીંયા રકમમાં તમને આપી દીધી. મૂડીકરણ દર 10% છે. જો રોકાણ પર વળતરનો દર 8, 10, 12, 14, 16, 18 અને 20% હોય તો વોલ્ટર મોડેલ મુજબ શેરનું બજાર મૂલ્ય શોધો. ઓક્ટોબર 2016 ટીવાય ની અંદર પેપરમાં પૂછાયેલો આ સમ છે. ડિવિડન્ડની રકમ એમને એક સિંગલ આપી, શેર દીઠ કમાણી સિંગલ આપી, એક જ રકમ, મૂડીકરણનો દર એક જ આપ્યો, રોકાણ ઉપર વળતરનો દર એટલે કે આંતરિક વળતરનો દર આર છે એ 1 કરતાં વધારે રકમ તમને આપી. 7 વિકલ્પ તમને આપ્યા એટલે 7 વિકલ્પ તમારે ગણવાના રહે. ક્લિયર આટલું? હવે પહેલો વિકલ્પ એ, જો આંતરિક વળતર દર 8% હોય ત્યારે આપણે ગણીએ તો એમાં ડિવિડન્ડ કેટલું? 6 રૂપિયા તમને આપી દીધેલું છે. શેર દીઠ કમાણી 10 રૂપિયા, ડિવિડન્ડ 6 રૂપિયા. આંતરિક વળતરનો દર 8% છે એટલે 0.08 / 0.10 / 0.10 6 + 4 0.08 / 0.10 તમે કરો એટલે 0.8 નીચે 0.10 4 × 0.8 તમે કરો એટલે 3.2 / 0.10 9.2 / 10 એટલે 92 રૂપિયા તમારું બજાર મૂલ્ય મળ્યું. સાદુરૂપ આપતા હજી એક વખત કહું છું, ખાસ ધ્યાન રાખજો. પહેલા આ બેની બાદબાકી થશે એટલે આ રકમ તમને આવી, પછી આ બેનો ભાગાકાર આવે એટલે આ રકમ તમને આવી, પછી આને સીધી ઉમેરવાની નથી, આ બેનો પહેલાં તમારે ગુણાકાર કરવાનો રહે. એ ગુણાકાર અહીંયા 3.2 કર્યા પછી એની અંદર આ રકમ ઉમેરો એટલે 9.2 / 0.10 થાય એટલે 92 રૂપિયા તમારો એ રીતે જવાબ આવ્યો. એક વિકલ્પ તમારો ગણાઈ ગયો. બીજો વિકલ્પ, બીજા વિકલ્પની અંદર આંતરિક વળતરનો દર 10%, આંતરિક વળતરનો દર 10% હોય એટલે 6 રૂપિયા ડિવિડન્ડની રકમ એમને, શેર દીઠ કમાણી 10 રૂપિયા એમને, અહીંયા આગળ 0.10 / 0.10 / 0.10 6 + 4 રૂપિયા અને આ 1 થઈ જાય 0.10 તો શું થાય? હવે 4 એમનેમ રે એટલે 10 ની નીચે 0.10 100 રૂપિયા તમારું
બજાર મૂલ્ય 10% વળતરના દરથી રહે. હવે આંતરિક વળતરનો દર 10% બદલે 12%. આંતરિક વળતરનો દર હોય તો ડિવિડન્ડની રકમ એમને 6 રૂપિયા પ્લસ 10 - 6.12.10 ભાગ્યા 0.10 6 વત્તા 4 અહીંયા આગળ 1.2 નીચે 0.10. પહેલાં આ બેનો ગુણાકાર એટલે 6 વત્તા 4.8 ભાગ્યા 0.10 એટલે 10.8 ભાગ્યા 0.10 એટલે 108 રૂપિયા. તારો હાલ 12% આંતરિક વળતરનો દર લ્યો તો બજાર મૂલ્ય તમને 108 રૂપિયા મળે. હવે આંતરિક વળતરનો દર 14%. આંતરિક વળતરનો દર 14% હોય તો 6 - 10.14.10 છેદમાં 0.10 અને 6 - 4 અહીંયા 1.4.10 1.4 × 4 કરો એટલે 5.6 આવે. એટલે 116 રૂપિયા બરાબર. આ તમારું બજાર મૂલ્ય 14% દરથી થાય. ત્રીજો વિકલ્પ જો આંતરિક વળતરનો દર 16% હોય છ 10 - 6.16.10 છેદમાં 0.10 એટલે 6 વત્તા 4 1.6 નીચે 0.10 16 × 64 એટલે 6.4 ભાગ્યા 0.10 એટલે 12.4 ભાગ્યા 0.10 124 રૂપિયા. તમે એક ખાસ ધ્યાન રાખજો આ સૂત્રની અંદર, આ સરખા દરથી જો વધતો હશે ને તમારો આંતરિક વળતરનો દર તો આ રકમે સરખા રૂપિયાથી જ વધશે. જોઈ લેવું હોય તો જોઈ લો, તમારે એ 2% દરથી વધ્યું એટલે સામી આ રકમ જે છે એ 8 રૂપિયાના દરથી વધી. એટલે એક્ઝામની અંદર જો તમારે દાખલો સાચો છે ખોટો છે એ જોવું હોય ને તો આ રકમનો તફાવત છે એ લેતા જવાનો. એ રકમના તફાવતથી તમને ખ્યાલ આવે કે જો આ દર એક સરખા દરથી વધતો કે ઘટતો હોય તો આની ઉપર એ રકમમાં તફાવત છે એ એક સરખી રકમથી આવશે, ઓછી કે વધારે. એટલે એ તફાવતની રકમ તમે લેતા જાઓ એટલે તમને ખ્યાલ આવે. 16% પછી 18% છ વત્તા 10 - 6.18.10 નીચે 0.10 6 વત્તા 4 અહીંયા 1.8.10 1.8 × 4 એટલે 72 આવે, એમાં 7.2